गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय से कलसूर एटले कि गुजराती एम पाठ त्रण हूँ पतंगियू मरा पीलूनू हूँ पतंगियू मरा पीलूनू ए विषय आपणे भणवानू छे। तो दरेक विद्यार्थी मित्रों पोतानी चोपड़ी बहार काढशे अने पाना नंबर 31 एमां आपणे ध्यान तमे बधा आपो। तो चालो एमां पहेला गीत छे, तो गीत गाईए। पतंगिया ने आंगड़ी अडाड़सो ना भाई, पतंगिया ने अडाड़सो ना भाई आंगड़ी। नयू नाजुक छे ए नानू, नरियू नाजुक छे ए नानू। मीठडू मीठडू अने मजानू, नरियू नाजुक छे ए नानू। मीठडू मीठडू अने मजानू, अड़सो अड़वा जसो तो ना ललचाई। पतंगिया ने आंगड़ी अडाड़सो ना भाई। भली बोली छे सी आँख, रंग रंग रूपाड़ी पांख। रूड़ा रंगोनी छाट केवी छवाई। पतंगिया ने आंगड़ी अडाड़सो ना भाई। फूलोथी फूले भरी फरी ने, फूलोथी फूले फरी फरी ने। बैठू जो ने जरा ठरी ने, फूलोथी फूले फरी फरी ने। बैठू जो ने जरा ठरी ने। जोया करो धराई धराई, पतंगिया ने आंगड़ी अडाड़सो ना भाई। तो विद्यार्थी मित्रों आ जोई के गीत एम कहे छे कि पतंगिया ने आंगड़ी अडाड़सो ना भाई, कारण के पतंगिया ने आंगड़ी अडाड़सो तो ते उड़ी जशे। ए नानू अने नर्यू नाजुक छे, मीठडू मीठडू अने मजानू छे, अने एने अड़सा अने अड़वा जशो तो ए ललचाई, तमे एने अड़सो ने कि अड़वा जशो तो ए ललचाई जशे एटले के उड़ी जशे। पतंगिया ने तमे आंगड़ी अडाड़सो ना भाई। पछी भली बोड़ी छे आँख, एनी आँख नानी अने भली बोड़ी छे। रंग रंग रूपाड़ी पांख, एनी रंगो रंगो अलग अलग रंगे थी रूपाड़ी एनी पांख होय छे सरस मजानी सुंदर। पछी रूड़ा रंगोनी છાંટ કેવી છપા છવાઈ, હવે રૂડા રંગોની એટલા રંગો મસ્ત મસ્ત રંગો હોય છે કે એની છાપ એટલી મસ્ત છવાઈ હોય છે, એટલે કે પતંગિયાને તમે આંગળી અડાડશો ના ભાઈ। ફૂલોથી ફૂલે ભરી ફરીને, એમ કહે છે કે ફૂલોથી ફૂલો ફરી ફરીને, કેટલાય ફૂલોમાં ફરી ફરીને એ બેઠું છે જરા ઠરીને, એટલે કે બધા ફૂલો કેટલાય ફૂલોમાં બેસીને ફરી ફરીને તે શાંતિથી ઠરીને બેસું છે। એટલે જુઓ એને ધરાઈ ધરાઈને, એટલે કે તમે જુઓ એને એ બેઠું છે શાંતિથી, તો તેને ધરાઈ ધરાઈને જુઓ, એટલે કે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગીત જોયું, એની સમજ જોઈ, હવે તમે જુઓ કે નીચે દોરો રંગ પૂરો। અહીંયા તમને એક પતંગિયું દોરેલું છે, એની બાજુમાં અડધું દોર્યું છે એટલે કે એક જ પાંખ દોરી છે, અડધું પતંગિયું છે, તો અડધું પતંગિયું તમારે અહીં દોરીને એ પૂરું કરવાનું છે, અને પછી આખું પતંગિયું અહીંયા આ ખાનામાં દોરવાનું રહેશે, એટલે આ તમારે ઘરે તમારે કરવાનું છે। એના પછી જોઈએ કે પાના નંબર 32, તો પાના નંબર 32માં વાર્તા વાંચો। હવે વાર્તા છે સરસ મજાની પતંગિયાની, એટલે કે પ્યારા પીલું। હવે પ્યારા પીલુંની વાર્તા આપણે જોઈએ, તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે બપોર વરસાદનું એક ઝાપડું પડી ગયું, હવે બપોર હતું, વરસાદનું એક ઝાપડું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો, હવે વરસાદનું ઝાપટું પડ્યું, એવું મસ્ત ઝાપટું પડ્યું અને પછી સરસ તડકો નીકળ્યો હતો। દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા, પછી એક દ્વિજ છે અને ઈવા એ બંને ભાઈ બહેન છે, એ ઘર આગળ એમનું ઘર આંગણું હતું ત્યાં રમતા હતા। ત્યાં ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું। હવે ત્યાં ઘણા બધા પતંગિયા હતા એટલે એમાં એક મોટી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું, ઈવાને હા, તો પછી પીળી પાંખોવાળું ઈવાને ખૂબ ગમી ગયું। દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા, પછી જે દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા, તે પતંગી ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું, પછી પતંગી ઉડતું ઉડતું મીઠા લીમડા ઉપર જઈને બેઠું। લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો, પછી લીમડા ઉપર પતંગિયાનો મોટો મેળો જામેલો, જે મીઠો લીમડો હતો આખો મોટો લીમડો હતો એની ઉપર પતંગિયા જ પતંગિયા, એટલે કે
જાણે પતંગિયાનો મેળો જામે હોય એવું લાગતું હતું. પછી દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પછી દ્વિજ અને ઈવા એ ધીરે ધીરે હળવેથી પાછે એ લીમડો હતો તેની પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાય પતંગિયા પણ ઉડી ગયા. પછી પેલા પીળા એ બંને ગયા, ધીરે ધીરે ગયા. પરંતુ પેલા પીળા પતંગિયાની સાથે પેલા બીજા પતંગિયા હતા ને, કેટલાક પતંગિયા, એ બધા જ ઉડી ગયા. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ. બધા પતંગિયા ઉડી ગયા એટલે ઈવા હતી એ ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જોજો આ પાંદડા પર શું છે? પછી દ્વિજ કહે છે કે જોજો આ પાંદડું છે, એ પાંદડા ઉપર શું છે? તો પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશું હતું. અને પાંદડા ઉપર નાના નાના ટપકા, પાંદડા ઉપર જેમ નાના નાના ટપકા હોય એવું કશું હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું. પછી ઈવા ધ્યાનથી જોવે છે, બરાબર આમ ધ્યાનથી જોવે છે અને એને કહ્યું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. એમ કે આ તો પાંદડા ઉપર ટપકા હતા એ શું હતું? ઈંડા. એટલે કે આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. પછી તેઓ જોવા માટે વધારે થોડા પાસે ગયા, એમ કે નજીક ગયા, વધારે જોડે ગયા એના. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. તેમાં જે નજીક જાય છે જોવા, એટલે પાંદડું હતું, એ પાંદડી હતી ડાળખી, એને આમ ધક્કો લાગ્યો. તે બંને ભાઈ બહેન થોડા ગભરાયા. એટલે પાંદડાને ધક્કો લાગ્યો એટલે બંને ભાઈ બહેન થોડા ગભરાઈ ગયા કે ઈંડા પડી જશે તો. એના કારણે તેમને ચિંતા થઈ કે ક્યાંક પહેલાં ઈંડા પડી જશે તો એમને ચિંતા થવા લાગી. ધક્કો લાગે પાંદડાને એટલે કે કદાચ ઈંડા કે પડી જશે એટલે એમને ચિંતા થઈ. પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા, પણ એવું થયું ને, ઈંડા પડી ગયા નહીં, કારણ કે ઈંડા તો પાંદડાની બરાબર ચોંટી ગયેલા. હવે વિદ્યાર્થી મિત્રો, પાન એટલે કે પાંદડું, એટલે કે પાન અને પાંદડું, તેનો સમાનાર્થી થશે પાન અને પણ. હવે આપણે જોઈએ કે ઈવા એટલે કે એ તો ચોંટી ગયેલા હતા, બરાબર ચોંટી ગયેલા. હવે દ્વિજ અને ઈવાને હાશ થઈ. હવે દ્વિજને અને ઈવાને હાશ થઈ કે મમ્મીએ કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખજે. એ બંનેને પેલા ચોંટી ગયેલા, પાંદડા પડ્યા નહીં એટલે બંનેને હાશ થઈ કે ચલો પાંદડા પડ્યા નથી. પછી એ ઈવા અને દ્વિજ તેની મમ્મીને કહે છે, મમ્મી થોડાક દિવસ તું લીમડો તોડવામાં ધ્યાન રાખીને તોડજે. પછી બીજી સવારે ઉડતા વેજ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. બીજી સવારે એટલે સવારનો વિરોધી થશે સાંજ. તો સવાર આપણે અહીંયા લખીએ, સવાર તેનો વિરોધી થશે સાંજ, અને સાંજનો વિરોધી થશે સવાર. તો બંને ઉડતા વેત, બીજી સવાર પડી એટલે બંને ઉડતા વેત જ મીઠા લીમડા પાસે પહોંચી ગયા. પણ ત્યાં તો ઈંડા ન હતા, પણ ત્યાં ઈંડા હતા નહીં. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. પછી પેલા પીળા ઈંડા હતા ને એની બદલે હતી કે લીલી લીલી નીની ઝીણી ઝીણી ઈયળો હતી. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો. હવે જુદા જુદા પાન એટલે કે જુદા જુદા પાંદડા ઉપર ભાખોડિયા એટલે આમ હલન ચલન કરતી ઈયળો હતી. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. પછી જે ડાળખી હતી, જે પાંદડા હતા ડાળખીના નાના નાના, એની અંદર કેટલાય નાના નાના કાણા હતા, કાણા પડેલા પાંદડાની અંદર. એક પાંદડા પર એક જ ઈયળ હતી. પછી એક પાંદડા ઉપર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી જે એક પાંદડા ઉપર જે ઈયળ હતી, ઈયળને હતી, એ પાંદડું ધીમે રહીને ઈવાએ તોડ્યું, હળવેથી તોડ્યું અને પછી એ પાંદડાને હથેળીમાં તેની હાથમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. પછી એક ખોખું હતું એને પાંદડામાં એક ખોખામાં આખું મૂક્યું. પછી મીઠા લીમડાના કૂણા કૂણા પાંદડા દ્વિજ સાચીને તોડી લાવ્યો. પછી જે મીઠો લીમડો હતો એના કૂણા કૂણા પાંદડા દ્વિજ છે એ તોડીને લાવ્યો અને તે સંભાળીને ખોખામાં મૂક્યા. પછી તે સંભાળીને જે બોક્સ હતું, જે ખોખું હતું, એની અંદર એ પાંદડા કૂણા કૂણા મૂક્યા. ઈવા કહે, હવે ખા તું તારે ખાવું હોય એટલું.
તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. હવે એ પાંદડા હતા એવા કહે કે હવે તારે ખાવું હોય એટલા પાંદડા ખા, અને એ ખોખું હતું, એ બોક્સ હતું, એને સાચવીને સલામત જગ્યાએ મૂકી દીધું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. હવે બીજી સવારે ઈવાએ અને દ્વિજે એ ખોખામાં જોયું તો પહેલી નજર તો લીલા પાંદડા વચ્ચે કોઈ ઈયળ દેખાઈ જ નહીં. પહેલી નજર એટલે કે પહેલી નજર આપણે પહેલી નજર જોઈએ એટલે કે એ વખતે એને કોઈ ઈયળ દેખાઈ નહીં, પાંદડા વચ્ચે કોઈ ઈયળ દેખાઈ નહીં. બંનેએ ધારી ધારીને જોયું, બંનેએ પછી બરાબર ધારી ધારીને જોયું, ત્યાં હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં બહેન દેખાયા. એટલે પાંદડા ઊંચા નીચા કર્યા, આમ હલાવ્યા અને ઊંચા નીચા કર્યા ત્યાં ઈયળ દેખાઈ. એક પાંદડાની નીચે ઝીણકળું મોડું, પછી એક પાંદડાની નીચે નાનું ઝીણકળું એટલે કે નાનું મોડું, ઝીણા ઝીણા પગ, પછી એના ઝીણા ઝીણા પગ, અને સતત સરકતું શરીર, અને સતત સરકતું એટલે કે આમ હલનચલન કરતું શરીર, સતત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી, અને જે પાંદડા કૂણા કૂણા તોડીને બોક્સમાં મૂક્યા હતા જે ખોખામાં, તો એ કેટલા બધા પાંદડા ઈયળ ખાઈ ગયેલી. દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ. હવે દ્વિજ કહે છે કે આપણે આ આપણો દોસ્ત થઈ ગયો, હવે એનું આપણે નામ પાડીએ. તો ઈવા કહે ચોક્કસ, હા શું નામ પાડીશું? તો ઈવા કહે છે હા ચોક્કસ, શું નામ પાડીશું? તો દ્વિજ કહે પીલું, પ્યારા પીલું. પછી દ્વિજ કહે છે કે પીલું, પ્યારા પીલું, તેનું નામ પ્યારા પીલું રાખ્યું, એમ કે પીલું. ઈવા કહે સરસ નામ છે પીલું. હવે ઈવા કહે છે કે સરસ નામ છે પીલું. પછી રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પીલુંની ભાળ લેતા. પછી રોજ સવારે ઈવા ખોખામાંના ની ભાળ લેતા, એમ કે ભાળ લેતા, પીલુંની સાર સંભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા, પછી પીલુંની સાર સંભાળ લેતા, ખોખાને બરાબર સાફ કરતા, એક નવા પાંદડા ઉમેરતા, પછી એમાં કૂણા કૂણા નાના નાના અને સરસ મજાના નવા પાંદડા ઉમેરતા. એની અંદર રાત પડે વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા. પછી રાત પડે તો વધુ એ તપાસ કરતા બોક્સની અંદર ખોખામાં કે શું છે, બરાબર છે કે નહીં, અને પછી સુવા જતા. હવે રાતનો વિરોધી થશે દિવસ. હવે ખોખાને બરાબર તપાસી અને પછી રાત પડે એકવાર તપાસી અને પછી બંને સુવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. પછી અઠવાડિયું થયું અને અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જ જોયું. શું જોવે છે જોઈએ? તો તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે? એણે ઈવાને પૂછ્યું દ્વિજે કે દીદી આ શું છે? તો ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું. તો ઈવાએ ધ્યાનથી બરાબર જોયું અને કહ્યું આ તો આપણો પીલું જ છે, એમ કહે છે કે આ તો આપણો પીલું જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે, તેને કોસેટો કહેવાય. આ તો આપણો પીલું જ છે કે હવે તેને નવા કપડાં પહેરી લીધા છે અને આને કોસેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પીલું, હવે ખાઈ પીને પીલું એવો મસ્ત પહેલવાન થઈ ગયો છે અને એ કોસેટો બની ગયો છે. દ્વિજ કહે સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. તો દ્વિજ કહે છે કે સાચી વાત, એ ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેને આ તગડો પીલું વહાલો થઈ પડેલો, અને બંને ભાઈ બહેનને આ પીલું વહાલો થઈ તગડો થઈ ગયો એટલે વહાલો થઈ ગયો હોય. સરસ સવાર સાંજ અને નિશાળે જતા હતા તેઓ પીલુંની બરાબર સાર લેતા, એટલે કે સવાર અને સાંજ તે નિશાળે જતી પહેલાં પીલુંની સાર સંભાળ લેતા અને પછી જ નિશાળે જતા. હવે જોઈએ કે પાના નંબર 34. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું. હવે એક સાંજે નિશાળેથી આવે છે ઘરે અને એ આવીને ખોખામાં જોવે છે તો પીલું શાંત જણાયા, એટલે પીલું એકદમ શાંત હતો. કોસેટાનો રંગ ગાઢો થઈ ગયો હતો, જે કોસેટો હતો એનો રંગ એકદમ ઘાટો થઈ ગયો હતો અને તે ચૂપચાપ પડી રહેલો હતો અને તે એકદમ ચૂપચાપ પડી રહેલો હતો. દ્વિજ સાચીને તેને અડ્યો. પછી દ્વિજ છે એ સાચીને તેને અડે છે કોસેટાને, તો કોસેટો એકદમ કઠણ થઈ ગયો, અડે છે એટલે એકદમ કડક થઈ જાય છે, કઠણ થઈ ગયો. દ્વિજને ચિંતા થઈ, તેને ઈવાને પૂછ્યું દીદી પીલુંને કંઈ થયું તો નથી ને? તે સૂતો જ છે. પછી દ્વિજને ચિંતા થઈ અને એ પૂછે છે ઈવાને કે દીદી આ
આપણા પીલુંને કશું થઈતું નથી ગયું ને, તે એકદમ સૂતો જ રહે છે ને. તો ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. ઈવા કહે કે ચિંતા ના કરીશ, એ હવે મોટો થઈ રહ્યો છે એટલે થોડા દિવસ પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે, પછીના રવિવારે એટલે કે બપોરે તેમણે પીલુંની ખબર કાઢવા ખોખું ખોલ્યું. એના પછીના રવિવારે બપોરે પીલુંની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોસેટો જરા જરા હલતો હતો, એટલે કે જે કોસેટો હતો એ જરા જરા હલતો હતો. દ્વિ ધ્યાનથી જોવે છે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. પછી દ્વિજ અને ઈવા એ બંને ખોખાને ક્યાં લઈને આવ્યા? બગીચામાં લઈને આવ્યા. એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડીવારમાં કોસેટો તૂટ્યો, પછી થોડીવારમાં જે કોસેટો હતો એ તૂટ્યો અને એમાંથી જીવડું બહાર આવ્યું. અને એમાંથી શું આવ્યું? જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી. શું હતું? એ જીવડાને પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી. એની પાંખો શું હતી? ચોટેલી. હળવે હળવે ધીમે ધીમે તે પોતાની પાંખો ખોલી. પછી હળવે હળવે ધીમે ધીમે તે પોતાની પાંખો આમ ખોલે છે. દ્વિજ અને ઈવાના મોં ખુલી રહ્યા, એટલે કે ખુલી ગયા, બંનેના મોં ખુલી ગયા. જે કોસેટો હતો એ તૂટી ગયો અને એમાંથી મસ્ત મજાની નીકળી પતંગિયું, એટલે કે એની પાંખો ખોલી રહ્યું હતું. તેમનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયું હતું. અને જે વહાલું પીલું હતું એ મસ્ત સુંદર મજાનું શું બની ગયું? પતંગિયું બની ગયેલું. પીલીએ તો પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. તેની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી એ ઉડવાની કોશિશ કરતું હતું ફફડાવીને, અને પછી એ ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પીલુંને કહ્યું આવજે, અને દ્વિજ અને ઈવાએ પીલુંને કહ્યું કે આવજે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એક વાર્તા આપણે જોઈ, કવિતા જોઈ, પછી વાર્તા જોઈ, અને હવે આ વાર્તામાંથી જે સવાલ જવાબ છે, જે વાતચીત છે, એ આપણે આવતા પીરિયડમાં ભણીશું. તો થેન્ક યુ.